सुप्रीम कोर्ट ना जज जस्टिस संजय किशन कौले न्याय व्यवस्था नी हाल नी स्थिति पर निराशा व्यक्त करी छे। તેમનું કહેવું છે કે ગરીબ લોકો જેલમાં એટલા માટે રહી જાય છે કારણ કે તેઓ ખર્ચ નથી ઉઠાવી શકતા, જ્યારે વકીલ કરવામાં સક્ષમ અમીરોને જામીન મળી જાય છે। આ સમય દરમિયાન તેમણે વર્ષોથી જેલમાં બંધ અંડર ટ્રાયલ કેદીઓના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે। અંડર ટ્રાયલ રિવ્યુ કમિટી સ્પેશિયલ કેમ્પેઇન 2023ના લોન્ચિંગના અવસર પર જસ્ટિસ કોલે કહ્યું કે ગરીબ અને અશિક્ષિત લોકોને કસ્ટડીમાં લેવાની શક્યતા વધુ છે। તેમણે કહ્યું કે જજ તરીકે અમારી જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે કાયદાનું પાલન અને તેમની સાથે આધાર પર ભેદભાવ ન થવો જોઈએ કે તેઓ કયા સ્તરના વકીલોની સહાયતા લઈ રહ્યા છે। આ કેમ્પેઇન હેઠળ એવા કેદીઓની ઓળખ અને સમીક્ષા કરવાની છે જેમની મુક્તિ પર વિચાર કરી શકાય। તેમણે કહ્યું કે અંડર ટ્રાયલ કેદીઓને લાંબા સમય સુધી જેલમાં કેદ રાખવાની બાબત ભયજનક છે। તેમણે કહ્યું કે આ મુદ્દે કોઈ પણ પોતાની આંખો બંધ ના કરી શકે। જસ્ટિસ કોલે કહ્યું કે ગરીબ કેદીઓને સતત કસ્ટડીમાં રાખવાથી તેની અસર તેમના પર અને તેમના પરિવાર પર પડે છે। જેલમાં બંધ આવા અંડર ટ્રાયલ કેદીઓનો મુદ્દો ન્યાયપાલિકા સામે ઉઠતો રહ્યો છે, જે મુક્તિની સમીક્ષા કરવા યોગ્ય છે। આ દરમિયાન તેમણે ન્યાય વ્યવસ્થાને ગરીબોની મદદ કરવાની પણ અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ, GSTV।